हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। केम छो बधा? बधा इंग्लिश ना वीडियो लेक्चर में आप सबनु स्वागत छे। अने छेली मीटिंग जे आपणी थई, रिजल्ट तमारो जे तमारो अमे जोयु, जे काय आपणे एक बीजा साथे कम्युनिकेशन कर्युं एमां खरेखर खूब मजा आवी। अने तमारा बधाना जे अभिप्रायो छे, तमारी जे चर्चा अमारी साथेनी छे, એ પણ એકદમ ખુશનુમા હતી, સરસ। હવે એ મીટિંગ દરમિયાન જે ચર્ચા થઈ છે એ ચર્ચાને જ આપણે ફોલો કરી અને આગળ ચાલીએ છીએ। ઓકે, તો મેં તમને ત્યાં એક કમિટમેન્ટ આપ્યો કે થોડા લેક્ચરમાં હું તમને શોર્ટ નોટ, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ વિશે જણાવીશ અને તમારે એ જ તૈયાર કરવાની રહેશે। ઓકે, તો ગઈકાલે જે વિદ્યાર્થી મિત્રો ગૂગલ મીટમાં કનેક્ટેડ હતા એ બધાને તો એ માહિતી મળી, પરંતુ મેં જોયું તો એ ગૂગલ મીટમાં 100% પ્રેઝન્ટ નહોતું। તો ફરીથી આ લેક્ચરમાં એ ટોપિકને રિવાઇઝ કરું છું કે પહેલી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ તમને આપું છું, તૈયાર કરવા માંડજો, જેનું નામ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન। मदर अ वंडरफुल क्रिएशन यूनिट नंबर 4। ओके, એમાંથી આ શોર્ટ નોટ ઝડપથી તૈયાર કરવા માંડજો। અને એ પણ કઈ રીતના? તો મૌલિકતાથી, બરાબર છે। આપણું કઈ કેમ આવવું જોઈએ? કોઈ મટીરીયલની બેઠી કોપી આપણે કરવાની નથી, રેડી? ઓકે, તો ચાલો એ એક સૂચના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ, જે આપણો ટોપિક રનિંગ ઓન છે એમાં જ આગળ વધીએ, જેનું નામ છે એક્ટિવ પેસિવ વોઇસ। એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ, બરાબર, આ ટોપિક જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ ઉપરાંત કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ એ કવર કર્યા। હવે કન્ટિન્યુઅસ ફ્યુચર જે છે એનું પેસિવ થતું નથી, બરાબર, કારણ કે એની માટે કોઈ સ્પેશિયલ ફોર્મ્યુલા ઇંગ્લિશ ગ્રામરમાં છે નહીં। એટલે હવે સીધા આપણે પરફેક્ટ ટેન્સ ઉપર આગળ જઈએ છીએ। પરફેક્ટ ટેન્સમાં પ્રેક્ટિસ કરીએ, સેન્ટેન્સ પેટર્ન જોઈએ, એક્ટિવની યાદ કરીએ, પેસિવની શીખીએ, રેડી? તો ચાલો બોર્ડ પર ધ્યાન આવે। The perfect present tense, पूर्ण वर्तमान का, ready? Active नी वाक्य रचना तमने बधाने याद छे, subject plus have or has, subject plus have or has plus V3 plus object plus other words, ready? બોર્ડ પર દેખાય છે બધું? ક્લિયર? બ્લર નથી થતું ને? ઓકે, જો બ્લર થતું હોય તો ધ્યાનથી સાંભળો। સબ્જેક્ટ, હેવ, હેઝ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ। સબ્જેક્ટ, હેવ, હેઝ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, જે આપણે ઓલરેડી તૈયાર કરી નાખી છે, એની ઉપર કામ પણ કરી નાખ્યું છે। હવે લેટ ઇટ કન્વર્ટ ઇન પેસિવ, ચાલો તો પેસિવમાં ફેરવીએ ને। ऑब्जेक्ट प्लस हैव और हैज प्लस बीन प्लस V3 प्लस बाय प्लस सब्जेक्ट और ऑब्जेक्ट प्लस अदर वर्ड्स, रेडी? तो चलो अहीं पूर्णकाळमां तमारी सामे जे शब्द एक आवशे ए आवशे बीन। જેવી રીતના ચાલુ કાળમાં બીંગ શબ્દ હતો એવી રીતે પૂર્ણ કાળમાં બિન શબ્દ આવશે। ઓકે, તો બિનને આપણે પૂર્ણ કાળની પેસિવ માટે યાદ રાખશું, ક્લિયર?
ચાલો ફરીથી વાક્ય રચના, ઓબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો, જોવા પ્રયત્ન કરજો, જેથી કરી ડાઉટ ન રહી જાય આપણને. ઓકે, આ એક્ટિવ ની વાક્ય રચના છે અને પેસિવ માં આ રીતના કરી, અહીંયા ઓબ્જેક્ટ હતું એને આપણે અહીંયા લઈ લેવાનું છે. ઓબ્જેક્ટ ને અનુરૂપ હેવ એઝ, અહીંયા જે હશે એ નહીં, અહીંયા છે એ નહીં, પરંતુ ઓબ્જેક્ટ ને અનુરૂપ હેવ એઝ મૂકવાના છે. એ મળી ગયા પછી અહીંયા બિન મૂકવાનું છે. ત્યારબાદ આમાં ઈઝી બાબત એ છે કે અહીંયા વી થ્રી છે, અહીંયા વી થ્રી છે, એટલે ક્રિયાપદના રૂપ બાબતે આપણે કોઈ જાતની ચિંતા નથી. વી થ્રી છે, અહીંયા વી થ્રી, એટલે અહીંયા જે ક્રિયાપદ છે જે અહીંયા મૂકવાનું છે. ત્યારબાદ બાય શબ્દ મૂકીએ છીએ જે પેસિવમાં, એ મૂકવાનો છે. સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ એટલે સબ્જેક્ટમાં જો કોઈ નામ છે, પ્રોપર નામ, તો આપણે એ મૂકીએ છીએ, અને જો પ્રોનાઉન છે તો એનો ઓબ્જેક્ટિવ ફોર્મ મૂકીએ છીએ. ક્લિયર? અને ત્યારબાદ અધર વર્ડ્સ. આ પ્રમાણે પહેલી વાક્ય રચના આપણી સામે, એટલે કે હકારની એક્ટિવ પેસિવ જોઈએ. રેડી? સમજાય? ગુડ. ચાલો હવે આની પછીની નેગેટિવ વાક્ય રચનાને એક્ટિવ પેસિવમાં ફેરવીએ. ઓકે, આ સેન્ટેન્સ પેટર્ન કે જેની ઉપર આપણે કામ કરી ગયા છીએ, સબ્જેક્ટ હેવ એઝ નોટ વી થ્રી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ઓકે, નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન, સબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. રેડી? ચાલો એને પેસિવમાં કન્વર્ટ કરીએ. ઓબ્જેક્ટ plus have or has plus not plus been. બરાબર? object have has not પછી been v3 by subject or object અને other words. clear? તો ચાલો passive વાક્ય રચના negative ની આપણે જોઈ. object ઓબ્જેક્ટ ને અનુરૂપ હેવ એઝ નોટ બીન વી થ્રી બાય સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ક્લિયર? તો વાક્ય રચના જે છે એ એક્ટિવ માં હતી, એને આપણે પેસિવ માં કઈ રીતના કન્વર્ટ કરી? તો અહીંથી ઓબ્જેક્ટ લઈ અને અહીંયા મૂક્યું. ઓબ્જેક્ટ ને અનુરૂપ હેવ એઝ આપણે એની સાથે સેટ કર્યો. નોટ છે, નોટ એટ એઝ ઇટ ઇઝ, નોટ પછી બીન શબ્દ એડ કર્યો પેસિવ માટે થઈને. ત્યારબાદ અહીંયા જે વી થ્રી તો એ જ વી થ્રી અહીંયા મૂક્યું. પેસિવ રચનાના નિયમ મુજબ બાય શબ્દ એડ કર્યો. અહીંયા જે સબ્જેક્ટનું ફોર્મ હશે એને ઓબ્જેક્ટિવમાં અથવા તો નામ છે તો એ ફોર્મમાં મૂક્યું અને પછી અધર વર્ડ્સ. ક્લિયર? તો તમારી સામે નકાર વાક્ય રચના જે છે એનું એક્ટિવ અને પેસિવ બંને સ્વરૂપ આપણી પાસે છે, બંનેની રચના આપણી પાસે છે. સમજવા પ્રયત્ન કરો અને ખાસ કરીને આ સેન્ટેન્સ પેટર્નના આધારે જ સેન્ટેન્સ બધા ક્લિયર થશે. એટલે ખૂબ જ અગત્યનું છે, બેઝ આ છે, આના આધારે પેરેગ્રાફ કે સેન્ટેન્સ સોલ્વ કરશો આપણે. ક્લિયર? ગુડ. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય રચના એક્ટિવ ની હેવ એઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હેવ એઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, પ્રશ્નાર્થ ની વાક્ય રચના એક્ટિવ માં, ચાલો એને પેસિવ માં કન્વર્ટ કરીએ. ઓકે, તો વાક્ય રચના મુજબ હેવ એઝ વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ ઓબ્જેક્ટ બીન વી થ્રી બાય સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક વાક્ય રચના આપણી સામે.
જેમાં અહીંયા હેવેસ છે એ મુજબ બે હેવેસ નથી મૂકવાનું, પરંતુ અહીંથી ઓબ્જેક્ટ જે લીધું એ ઓબ્જેક્ટ ને અનુરૂપ હેવેસ વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે, પછી ઓબ્જેક્ટ, પછી બિન, V3 by subject object અને other words. તો આ થઈ આપણી સામે સેન્ટેન્સ પેટર્ન તૈયાર, એક્ટિવ ટુ પેસિવ ઓર પેસિવ ટુ એક્ટિવ, કોઈ પણ રીતના જોવા જાવ તો એ આ વાક્ય રચના છે. ઓકે ચાલો ફરીથી એકવાર બધી સેન્ટેન્સ પેટર્ન જે હું બોલું છું ધ્યાનથી સાંભળજો, મગજમાં ઉતારજો અને પાકી કરજો. ઓકે ચાલો, તો શરૂઆતમાં તમે બોર્ડ ઉપર જો સબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે પછી એને પેસિવમાં કન્વર્ટ કરી છે, એમાં ઓબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે પેસિવની ફરીથી બોલું છું, ઓબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો એ આ વાક્ય રચના થઈ. નેગેટિવમાં બોલું પહેલા એક્ટિવમાં, તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ બાય ફરીથી બોલું છું, સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, subject plus have as plus not plus v3 plus object plus other words. એટલે કે આ એક્ટિવ વાક્ય રચનાઓ બોલો. હવે એને પેસિવમાં કઈ રીતના કન્વર્ટ કરેલી છે બોર્ડ સામે ધ્યાન આપો, object plus have as plus not plus been plus v3 plus by plus subject or object plus other words. clear? ફરીથી બોલું છું, object plus have as plus not plus been plus V3 plus by plus subject or object plus other words. Okay, યાર રચના હું બોલો. ત્યારબાદ એક્ટિવ પ્રશ્નાર્થ જે છે તમારી સામે છે, have as plus subject plus V3 plus object plus other words plus question mark. Have as plus subject plus V3 plus object plus other words plus question mark. અને ત્યારબાદ એને પ્રશ્નાર્થમાં પેસિવમાં કન્વર્ટ કરી જે have as plus object plus been. Have as plus object plus been, પછી V3, પછી by, પછી subject or object plus other words અને plus question mark. એટલે પેસિવની પ્રશ્નાર્થ આવી છે, have as plus object plus been plus V3 plus by plus subject or object plus other words અને question mark. તો ક્લિયર આટલું? સમજાય સેન્ટેન્સ પેટર્ન વ્યવસ્થિત? ઓકે ગુડ. તો ચલો એને એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. Anil has sold a new car in market. Okay? Sentence આપણી સામે છે પૂર્ણ વર્તમાન કાળનું. Anil has sold a new car in market. Anil એ તેની નવી કાર માર્કેટમાં વેચી. બરાબર? તો આ sentence ને પેસિવમાં કન્વર્ટ કરીએ આપણે. તો તમને જે સેન્ટેન્સ પેટર્ન આવડે છે એ મુજબ આપણે આગળ વધીએ. અનિલ હેઝ સોલ્ડ અ ન્યુ કાર. અ ન્યુ કાર એ આપણને ઓબ્જેક્ટ સ્વરૂપે મળ્યું, કારણ કે વોટ હેઝ અનિલ સોલ્ડ ઇન માર્કેટ એવો પ્રશ્ન વોટ થી પૂછતા આપણે જવાબ મળશે અ ન્યુ કાર.
તો અ ન્યુ કાર આપણી માટે છે ઓબ્જેક્ટ. તો આપણે એને લઈએ વાક્યની શરૂઆતમાં. અ ન્યુ કાર. હવે અ ન્યુ કાર છે એની સાથે હાવ મુકાય કે હેઝ મુકાય એ આપણે વિચારવાનું. તો સિંગ્યુલર ફોર્મ સાથે હંમેશા હેઝ આવે છે એટલે આપણે મૂકશું હેઝ. અ ન્યુ કાર હેઝ બીન સોલ્ડ. સેલ, સોલ્ડ, સોલ્ડ. સોલ્ડ એટલે વેચવું. અ ન્યુ કાર હેઝ બીન સોલ્ડ બાય અનિલ ઇન માર્કેટ. ઓકે, તમારી સામે સરસ મજાનું એક્ટિવ ટુ પેસિવ વાક્ય કન્વર્ટ થઈ ગયું છે. સમજવા પ્રયત્ન કરજો. અનિલ હેઝ સોલ્ડ અ ન્યુ કાર ઇન માર્કેટ. તો અ ન્યુ કાર, અ ન્યુ કાર હેઝ બીન સોલ્ડ બાય અનિલ ઇન માર્કેટ. આપણે વાક્ય રચના છે એ મુજબ દરેક સ્ટેપ ને એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કર્યા છે. એમાં બીજો કોઈ જાદુ કર્યો નથી. રેડી? Dara has broken a glass in her room. Dara has broken a glass in her room. Okay, તો ઓબ્જેક્ટ હવે તમને મળી ગયું. શું થશે? શું? Very good. A glass. Shabash. A glass. એની સાથે શું મૂકશું? A glass છે singular. શું? અરે વાહ, has. પછી બીન, બ્રોકન નું બ્રોકન, બાય, વેરી ગુડ, ધારા, ઓકે, ધારા ઇન હર રૂમ. તમે જે લેક્ચર જોતા જોતા અવાજ કરો છો ને, જવાબ આપો છો, રિપ્લાય આપો છો, એ સંભળાય છે મને? તમને એમ તો છે સાહેબ આમાં કેમ કરે છે, પણ મને સંભળાય છે, હું સાંભળવા પ્રયત્ન કરું છું. ઓકે, The glass has been broken by Dara in her room. Clear? Good. Khub saras. Chalo, trijo example joye. Okay, they have invited him in that function. They have invited him in that function. તેઓએ તેને તે ફંક્શનમાં આમંત્રિત કર્યો છે. તેઓએ તેને તે ફંક્શનમાં આમંત્રિત કર્યો છે. ઓકે, વાક્ય આપણી સામે આ રીતના તૈયાર છે. હવે આપણે એને પેસિવમાં તૈયાર કરીએ. તો અહીં આગળ જે તમે જવાબ જોવા જશો તો અ ન્યુ કાર, અ ગ્લાસ, એ આપણને વોટ થી જવાબ મળેલો છે. અને અહીં જે હિમ આપેલું છે એ આપણને વુમ થી પ્રશ્ન પૂછતા જવાબ મળે છે. જવાબ પ્રશ્ન બનાવીએ. વુમ હેવ ધે ઇન્વાઇટ ઇન ધેટ ફંક્શન. ઓકે, તો હિમ આવશે જવાબ. તો હિમ ને આપણે શું કરવું પડે? તો કે એના સબ્જેક્ટિવ ફોર્મમાં લાવવું પડે, એટલે કે હી કરવું પડે. એટલે અહીંયા હી મૂક્યું. હવે હી ની સાથે હેવ મૂકું કે હેઝ મૂકું? અહીંયા હેવ છે, તો અહીંયા આપણે શું કીધું છે? તો કે અહીંયા ઓબ્જેક્ટ હોય એને અનુરૂપ અહીંયા હેવ કે હેઝ મૂકવાનું. તો હી ની સાથે શું મુકાય છે? હેઝ. હી હેઝ બીન ઇન્વાઇટેડ બાય ધેમ. હી હેઝ બીન ઇન્વાઇટેડ બાય ધેમ ઇન that function. ચાલો, આપણી સામે આ પ્રમાણે આ સેન્ટેન્સ તૈયાર થઈ ગયા. એક્ટિવ ટુ પેસિવ, અને આને પેસિવ ટુ એક્ટિવ કરો. આવી રીતના અહીંથી આમ કરો તો પેસિવ ટુ એક્ટિવ થઈ જાય. ઓકે, તો ચાલો, ત્રણે ત્રણ વાક્ય આપણી સામે છે.
બરોબર, પહેલી વાક્ય રચનાને આધારે એટલે કે હકાર વાક્ય રચના એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્નના એક્ઝામ્પલ છે. થોડા જોઈ લો, વ્યવસ્થિત બતાય છે. ઓકે ગુડ, ચાલો તો આગળ વધીએ એમાં. ચાલો હવે નેગેટિવ ના સેન્ટેન્સ જોઈએ આપણે. ઓકે વાક્ય લખ્યું છે, આઈ હેવ નોટ કમ્પ્લીટેડ યોર સિલેબસ. આઈ હેવ નોટ કમ્પ્લીટેડ યોર સિલેબસ. તો આપણી સામે આપેલા સેન્ટેન્સમાંથી પહેલી બાબત એ કે ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરીએ. ઓકે ચાલો, આઈ તો કે સબ્જેક્ટ છે, હેવ હેઝ ઓકે, નોટ છે કમ્પ્લીટેડ વર્બ છે, યોર પોઝિસિવ ફોર્મ છે, યોર સિલેબસ સાથે આવે તો કે ઓકે સર, ક્રિયાપદ પછી જે આવેલો શબ્દ જે છે, શબ્દ સમૂહ જે છે એ અમારી માટે ઓબ્જેક્ટ થયું. ઓકે તો એને આપણે લઈએ ઓબ્જેક્ટ તરીકે વાક્યની શરૂઆતમાં પેસિવમાં. યોર સિલેબસ હેઝ નોટ બીન. યોર સિલેબસ, હવે આ બહુવચન નથી, તમારો કોર્સ એસ લાગ્યો એટલે મતલબ એવો નથી કે આ બહુવચન છે, આ મૂળ સ્પેલિંગ છે. ઓકે તો એની સાથે આવે એસ. યોર સિલેબસ હેઝ નોટ બીન કમ્પ્લીટેડ બાય મી. યોર સિલેબસ હેઝ નોટ બીન કમ્પ્લીટેડ બાય મી, એટલે કે એક્ટિવ વાક્યનું પેસિવ કર્યું, મેં તમારો સિલેબસ પૂર્ણ કર્યો નથી. ઓકે પેસિવમાં તમારો કોર્સ મારા દ્વારા પૂરો કરાયો નથી. ઓકે તો એક્ટિવ ટુ પેસિવ તમારી સામે આ રીતના સેન્ટેન્સ આવી ગયું છે. બતાય છે પૂરેપૂરું સેન્ટેન્સ? લેટ મી ચેક ધેટ. ઓકે ક્લિયર છે. હી હેઝ નોટ રિટર્ન અ લેટર ટુ હિઝ મધર. ઓકે તો પેસિવમાં એને કન્વર્ટ કરીએ. ઓબ્જેક્ટ શું મળ્યું? હા, અ લેટર હેઝ નોટ બીન રિટર્ન બાય હી આપ્યું છે, એનું શું કરશું? ગુડ, વેરી ગુડ. હિમ ટુ હિઝ મધર. અ લેટર હેઝ નોટ બીન રિટર્ન બાય હિમ ટુ હિઝ મધર. અ લેટર હેઝ નોટ બીન રિટર્ન બાય હિમ ટુ હિઝ મધર. રેડી? ગુડ. He has not written a letter to his mother. તેણે તેની માતાને પત્ર લખ્યો નથી. તેણે તેની માતાને પત્ર લખ્યો નથી. એક્ટિવ સેન્ટેન્સ પેસિવમાં તો કે પત્ર
તેના દ્વારા તેની માતાને લખાયો નથી. પત્ર તેના દ્વારા તેની માતાને લખાયો નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ. રાજ હેઝ નોટ કોલ્ડ મી ટુડે. રાજ હેઝ નોટ કોલ્ડ મી ટુડે. પેસિવમાં કન્વર્ટ કરશો એટલે હમણાં આપણે જોયું 3 નંબરનું સેન્ટેન્સ, એમાં આવું જ કંઈક ઓબ્જેક્ટ હતું જે વુથી આપણને મળે છે. ઓકે, તો અહીંયા શું મળે છે? મી. તો મી નું કરશું આઈ. આઈ સાથે આવશે હેવ. આઈ હેવ નોટ બીન Called by Raj. I have not been called by Raj. Okay. Raj has not called me today. Raje mane aje bolayo nathi. Raje mane aje bolayo nathi. Aa to koi kavya pankti jevu thai gayu. Okay. Chalo passive joi lenu. I have not been called by him, by Raj. Barabar. Mane રાજ દ્વારા આજે કહી ગયું ટુડે. ઓકે, વે મિસ ધેટ. જોઈ વાક્યમાં એક શબ્દ ઘટતો હોય તો એનો મીનિંગ ફિટ ન બેસે. ઓકે, હવે બરોબર છે. ચાલો હવે જોઈએ. આઈ હેવ નોટ બીન કોલ્ડ બાય રાજ ટુડે. મને રાજ દ્વારા આજે બોલાવવામાં આવ્યો નથી. મને રાજ દ્વારા આજે બોલાવવામાં આવ્યો નથી. ક્લિયર? સમજાય? ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્નાર્થો પર જઈ ગયા સેન્ટેન્સમાં. ચાલો પ્રશ્નાર્થમાં જઈએ આપણે. Have you read today's newspaper? Okay. Sentence active નો આપણી સામે છે. Passive માં object identify કરીએ. અમો પણ જોવા જઈએ તો have a subject, verb અને object. તો today's newspaper આપણી માટે object છે. તો today's newspaper ની સાથે પહેલા આપણે શબ્દ મૂકવાનો છે has. અહીંયા ભલે have રૂપ આપણે object ને અનુરૂપ મૂકીએ છીએ. Has today's newspaper been read by you? Ready? Has today's newspaper been read by you? Have you read today's newspaper? શું તમે આજનું સમાચારપત્ર વાંચ્યું? ઓકે, પેસિવમાં શું તમારા દ્વારા આજનું સમાચારપત્ર વંચાયું? રેડી? પેસિવ વાક્ય રચના પ્રમાણે બધા પાર્ટ્સ આપણે નીચે ચેન્જ કર્યા છે. ક્લિયર? ગુડ. હેઝ શ્રુતિ વોન ધ રેસ? હેઝ શ્રુતિ વોન ધ રેસ? ઓકે, તો ઓબ્જેક્ટ છે રેસ, ધ રેસ. તો ચાલો પેસિવ કરીએ એનું. હેઝ ધ રેસ, હેઝ ધ રેસ બીન વોન બાય શ્રુતિ? રેડી? હેઝ શ્રુતિ વોન ધ રેસ? શું શ્રુતિ રેસ જીતી છે? પેસિવ. શું રેસ શ્રુતિ દ્વારા જીતાઈ છે? ઓકે, આ છે પેસિવ. ગુડ, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ અને લાસ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. હેઝ
Has Mohan bhai bought a god today? Has Mohan bhai bought a god today? Okay, passive ma, a god object che, એટલે કે has a god been bought by Mohan bhai today? Clear? Has a god been bought by Mohan bhai today? શું મોહન ભાઈ આજે એક બકરી ખરીદી છે? શું મોહન ભાઈ એક બકરી આજે ખરીદી છે? પેસિવમાં has a god been bought by મોહન ભાઈ today? શું એક બકરી મોહન ભાઈ દ્વારા આજે ખરીદાઈ છે? રેડી? તો આ પ્રમાણે તમારી સામે પૂર્ણ વર્તમાન કાળના પેસિવ પણ પૂરા થાય છે. ઓકે, તો આજનો લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ અને ઉપર મેક્સિમમ પ્રેક્ટિસ કરો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ગુડ બાય.